Myself Dharmapana from Saraswati Group of Education. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ઓકે, તો આજે હવે આપણે ચેપ્ટર 4 માં જોવાનું છે, બરાબર છે? ચેપ્ટર 4 જેમાં આજે આવે છે પાર્ટ 2. પાર્ટ 1 માં આપણે ક્વેશ્ચન 1 અને 2 કમ્પ્લીટ કરી લીધા છે, જેમાં આપણે યસ જૂથ બનાવવાનું, પછી જે છૂટી કેરેક્ટરિસ્ટિક છે એને કાઉન્ટ કરી, પછી દશક અને એકમ માં લખવાનું અને પછી જૂથ દોરવાના. એવી રીતે ક્વેશ્ચન 1 કમ્પ્લીટ કર્યો છે અને ક્વેશ્ચન 2 માં આપણે મણકા ગણી અને દશક અને એકમ માં લખી પછી એનો ટોટલ અંક લખેલો. યસ ઓર નો? યસ. ઓકે, આ રીતે આપણે ક્વેશ્ચન 1 અને 2 છે ને પાર્ટ 1 માં કમ્પ્લીટ કરેલા છે. આજે આવે છે પાર્ટ 2. ઓકે, જેમાં આપણે ક્વેશ્ચન નંબર 3 જોવાનો છે. ખાના પૂરા કરો. હવે એ જ બધું રિપીટ થાય છે અને અલગ અલગ રીતે આપણને પૂછેલું છે, જેમાં આપણને ફર્સ્ટ આપેલું છે કે 3 દશક અને 2 એકમ, એટલે કે પછી એને આપણે સરવાળો એનો કઈ રીતે કરી, દશક અને એકમ એને આપણે કઈ રીતે સરવાળો કરી, જે આપણે ક્વેશ્ચન 2 માં જોયેલું એમાં આપણે સરવાળાની નિશાની નથી મૂકેલી, બટ એ જ રીતે હતું કે 3 દશક અને 5 એકમ, તો આપણે એને કઈ રીતે 35 કરતા, તો એ 35 કઈ રીતે થાય છે એનો જે પ્રશ્ન આવે છે એ આપણે અહીં લખવાનો છે. પછી જેમ અગેન આપણે ક્વેશ્ચન 2 માં આન્સર લખતા કે 3 દશક અને 5 એકમ હોય તો 35 આવે એ લખતા એ આપણે અહીં લખવાનો છે. ખાલી તમને અલગ અલગ રીતે ક્વેશ્ચન પૂછેલા છે, બધું એ જ રીતે છે કે દશક અને એકમ આપણે કઈ રીતે ઓળખી શકીએ અને એને કઈ રીતે લખાય અને એનો ટોટલ આન્સર શું આવે છે, જેમ આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈશું એમ તમને વધારે ખ્યાલ આવી જશે. ઓકે, તો સૌપ્રથમ આપણે એક્ઝામ્પલ જોઈએ કે જેથી તમને લોકોને બી ખ્યાલ આવી જાય. તો પહેલું આપેલું છે 3 દશક અને 2 એકમ, જેમાં આપણને આ પણ આપેલું છે એનો ક્વેશ્ચન કે 3 દશક અને 2 એકમ છે ને ડિવાઈડ કઈ રીતે કરે, એના ભાગ કઈ રીતે પડે, એનો ટોટલ આન્સર કઈ રીતે આવે એ. તો અહીં આપણને આપેલું છે કે 3 દશક એટલે એનું શું કાઉન્ટિંગ થાય છે, 10 20 30, તો 30 આપેલા છે અને 2 એકમ એટલે વત્તા 2. હવે આપણે એને ટોટલ એનો આન્સર શું આવે છે, સંખ્યા કઈ આવે છે 30 વત્તા 2 એ આપણે લખવાનું છે. તો જેમ આપણે બોક્સમાં લખેલું હતું એમાં આપણે 30 ની જગ્યાએ 3 લખતા કે 3 દશક અને 2 એકમ, આમાં આપણને 0 એડ કરેલો છે, બરાબર? તો હવે આપણે આનો સરવાળો કરવાનો છે. તો એ કઈ રીતે, જેમ દીદીએ તમને કહ્યું છે કે દશકની અંક પહેલા આવે અને પછી એકમનો અંક આવે, કોઈ પણ બે અંકની સંખ્યા હોય તો એમાં સૌપ્રથમ દશક અને પછી એકમ આવે, તો સૌપ્રથમ આપણે કયો અંક લખવાનો, 3. 3 દશક અને પછી આવે છે 2 એકમ. ઓકે, જસ્ટ આપણે અહીં 0 નો યુઝ કરેલો છે, બરાબર? જેમ આપણે ક્વેશ્ચન 2 માં ખાલી 3 દશક એટલે 3 જૂથ આપણે 10 10 ના સમજી લેતા, એવી જ રીતે અહીંયા આપણે ટોટલ આપેલો છે. 3 જૂથ હોય તો 10 20 30, 30 થાય એટલે અહીં આપણને 30 આપેલા છે. ઓકે, આ જ રીતે આપણે બાકીના એક્ઝામ્પલ પણ જોવાના છે. હજી વધારે એક બે એક્ઝામ્પલ જોઈએ પછી તમને ખ્યાલ આવી જશે. ઓકે, એમ આપણને અલગ અલગ આન્સર પૂછેલા છે કે આપણે અલગ અલગ ખાલી જગ્યાઓ છે ને પૂર્ણ કરવાની છે. તો બીજું છે 5 દશક 6 એકમ. ઓકે, 5 દશક અને 6 એકમ. હવે 5 દશક એટલે કેટલા થાય, એનો અંક શું આવે 5 દશક એટલે, જેમ આપણે દીધી ચેપ્ટર 2 માં તમને ઓલું કાઉન્ટિંગ કરાવેલું હતું 10 10 10 20 30 40 50 60 70 80 90 100, આ કાઉન્ટિંગ છે તમારે યાદ રાખવાનું છે, આ તમને યુઝફુલ થશે આખા ચેપ્ટરમાં, બરાબર? એટલે દીદી તમને અગાઉ કરાવી દીધું છે. ઓકે, તો 5 દશક છે એટલે આપણે હવે એનું કાઉન્ટિંગ કરવાનું છે. 10 20 30 40 50, તો અહીંયા આપણે લખવાનું પહેલા 50 પ્લસ, હવે એકમ કેટલા આપેલા છે, 6 એકમ, એટલે અહીં આન્સર આવે છે
તો દસક ઓલવેઝ પહેલા
કેટલા આવે બેટા 10 અક્ષર એના બેટા 10 અને 7 એકમ બરાબર જ આન્સર આવે છે 47 તો હવે આપણે એને કાઉન્ટિંગ કરીને પણ જોઈ લઈએ તો આપણે 10 અક્ષર છે ને માઇન્ડ માં રાખીએ 40 અને 7 ફિંગર અપ કરીએ તો 40 પછી 7 એડ કરવાના બરાબર એક એક અંકનો કાઉન્ટિંગ 40 પછી 41 42 43 44 45 46 47 યસ આન્સર રાઈટ છે 47 આવે છે હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જેનો આન્સર કોણ કરશે તમારે લોકોએ માઇન્ડમાં થિંક કરવાનું છે ઓકે અહીં પણ આપણે બ્લેન્ક આપેલી છે અહીં પણ બ્લેન્ક આપેલી છે જસ્ટ આપણે અહીંયા એક અંક આપેલો છે બરાબર 88 તો હવે 88 ને આપણે ડિવાઈડ કઈ રીતે કરીએ યસ દશક અને એકમ દ્વારા એને અલગ કરવાનું છે બરાબર તો આપણે પહેલા આ પણ કરી શકીએ અને આ પણ કરી શકીએ તો પહેલા આપણે 8 દશક પહેલો અંક છે દશક એટલે કે 8 દશક અને એકમ પણ 8 છે તો સૌથી પહેલા આપણે મેઇન ખાલી જગ્યા કમ્પ્લીટ કરીએ ઓકે બંનેમાં 8 છે 8 દશક અને 8 એકમ તો અહીંયા આપણે લખીએ 8 દશક 8 એકમ તો 8 દશક એટલે કેટલા સંખ્યા થાય છે સૌપ્રથમ આપણે જોઈ લઈએ 8 દશક બરાબર 10 20 30 40 50 60 70 80 તો અહીંયા આપણે લખવાનું છે 80 વત્તા હવે કયા આવે છે 8 એકમ બરાબર તો 80 વત્તા આપણે કયા આપેલા છે 8 એકમ તો અહીંયા 80 વત્તા 8 બરાબર હવે એને પણ કાઉન્ટ કરીને જોઈ લઈએ કે આપણે બે ખાલી જગ્યા પૂર્ણ કરેલ છે એ રાઈટ છે કે રોંગ બરાબર અહીંયા 88 આપણને આપેલા છે હવે 8 દશક અને 8 એકમ યસ રાઈટ આન્સર છે પણ હજી એક વાર આપણે માઇન્ડ કાઉન્ટિંગ પણ જોઈ લઈએ 80 દશક છે ને આપણે માઇન્ડ માં રાખીએ છે 80 માઇન્ડ માં અને 8 ફિંગર અપ જેનો આપણે એક એક અંક નો કાઉન્ટિંગ કરવાનું છે તો 80 આપણે માઇન્ડ માં રાખીએ અને 8 ફિંગર અપ કરીએ તો 80 પછી યસ 81 82 83 84 85 86 87 88 યસ આપણા બે આન્સર રાઈટ છે ઓકે હવે આપણે લાસ્ટ જોઈએ તો લાસ્ટ છે 2 દશક 5 એકમ તો 2 દશક એટલે 10 20 તો અહીંયા આન્સર આવે છે 20 વત્તા 5 એકમ એટલે અહીંયા 5 હવે આપણે સૌપ્રથમ કયો અંક લખવાનો આવશે દશકનો અને પછી એકમનો તો અહીંયા લખે છે દીદી 2 દશક અને 5 એકમ એટલે આન્સર આવે છે 25 હવે આપણે માઇન્ડ થી પણ કાઉન્ટિંગ જોઈ લઈએ તો દશક છે ને માઇન્ડ માં એટલે કે 20 માઇન્ડ માં અને 5 ફિંગર તો 20 માઇન્ડ માં રાખેલા છે અને હવે એક એક અંકનો કાઉન્ટિંગ 20 પછી 21 22 23 24 25 યસ આપણો આન્સર રાઈટ છે આઈ હોપ કે તમને લોકોને 110% અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ હશે કેમ કે દીદીએ તમને બે રીતે કાઉન્ટિંગ શીખડાવેલું છે ઓકે કે પહેલો અંક દશકમાં લખવાનો અને બીજો અંક છે ને એકમમાં એટલે અહીં જે આપણે દશક આપેલો છે ને પહેલો અંક ફર્સ્ટ એટલે કે પહેલી જગ્યાએ લખવાનો અને એકમનો પછી લખવાનો અને આપણે માઇન્ડ થી પણ કાઉન્ટિંગ કરી શકીએ ઓકે કિડ્સ સો આઈ હોપ કે તમને લોકો હવે આવી રીતે ખાલી જગ્યા પૂછવામાં આવે તો તમે આન્સર ઈઝીલી લખી શકો છો તો હવે દીદી તમને ક્વેશ્ચન પૂછવાના છે ઓકે દીદી તમને ઘણા બધા એક્ઝામ્પલ સમજાવી દીધા છે કે જેથી તમને લોકોને આઈડિયા પણ આવી ગયો હશે ઓકે તો હવે દીદી તમને ક્વેશ્ચન પૂછશે અને તમારે આન્સર કરી અને આ જે બ્લેક્સ છે એને કમ્પ્લીટ કરવાની છે તો હવે તમારે આન્સર કરવાનો છે બરાબર છે અહીંયા જે રકમ આપણને આપેલી હોય એને કાઉન્ટ કરી અને તમારે આન્સર માઇન્ડ
તમને લોકોને પણ ખ્યાલ આવી જાય કે તમને આ ટોપિક છે સમજાઈ ગયો છે કે નહીં. ઓકે કિડ્સ, તો પહેલું છે 6, 10 અને 5 એકમ. એટલે 6, 10 એટલે કેટલી સંખ્યા થાય છે, એનો મેઈન અંક કેટલો આવે એ હવે આપણે લખવાનો છે. કે આપણે સરવાળો કરવો હોય તો અહીંયા આપણે કઈ અંક લખીએ, કયો અંક લખીએ, તો તમને લોકોને અહીં આપેલું છે, પણ છતાં પણ આપણે એકવાર કાઉન્ટ કરવાનું છે કે 6 દશક એટલે કેટલા થાય. બરાબર, તો આ છે 6, બરાબર, 6 દશક. તો 10, 20, 30, 40, 50, 60. યસ, અહીંયા આપણને 60 દશક અને 5 એકમ એટલે 60 વત્તા 5 આપેલા છે. તો સૌથી પહેલા આપણે કયો અંક લખીએ, દશકનો, અને પછી કયો અંક આવશે, યસ, એકમનો, એટલે 6 અને 5 પાછળ. પણ આપણે બીજી કઈ રીતે કાઉન્ટિંગ કરીએ છીએ, યસ, 60 છે એટલે કે દશકનો જે અંક છે ને આપણે માઇન્ડમાં રાખીએ છીએ, એટલે 60 માઇન્ડમાં અને 5 ફિંગર અપ. તો 5 ફિંગર અપ કરેલી છે ત્યારથી આપણે એક એક અંક કાઉન્ટ કરવાનો છે. તો માઇન્ડમાં આપણે કયો અંક રાખેલો છે, યસ, 60. તો 60 પછી 61, 62, 63, 64, 65. તો એ આન્સર રાઈટ છે, આપણે 65 જ લખેલા છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ છે 1 દશક અને 9 એકમ. તો આપણે અહીં સરવાળો એનો કઈ રીતે થાય એ લખવાનું છે. તો 1 દશક એટલે 10 અને 9 એકમ, તો આપણે શું લખવાનું થશે, 1 દશક એટલે 10. તો અહીંયા 10 વત્તા 9 એકમ છે એટલે 9. તો 10 છે એટલે એનો એકમનો અંક આપણે દશકનો અંક આપણે સૌથી પહેલા લખવાનો છે, 1 દશક. પછી એકમ છે 9, તો એને આપણે પછી લખવાનો છે, 9 એકમ. બરાબર, તો હવે આપણે એનું પણ કાઉન્ટિંગ જોઈ લઈએ. 10 છે ને આપણે માઇન્ડમાં રાખવાના છે અને 9 ફિંગર અપ કરવાની છે. ઓકે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આપણે 9 ફિંગર અપ કરી લીધી છે અને માઇન્ડમાં આપણે 10 રાખેલા છે. તો 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. યસ, આપણો આન્સર રાઈટ છે. ઓકે, 1 દશક અને 9 એકમ એટલે કે 19. હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ છે 7 દશક 1 એકમ. હવે એની આપણે બંને ખાલી જગ્યા પૂરવાની છે. તો 7 દશક એટલે એનો અંક શું આવશે, તો સૌથી પહેલા આપણે 7 ફિંગર અપ કરીએ, 5 અને 2 7. તો હવે આપણે જે જૂથ કાઉન્ટિંગ છે ને કાઉન્ટ કરવાનું છે, 10, 20, 30, 40, 50, 60, 70. 7 દશક એટલે 70 વત્તા 1 એકમ આપેલો છે એટલે 70 વત્તા 1. તો હવે આપણે દશક અને એકમના અંકને અહીં લખવાનો છે. તો દશકમાં 7 દશક એટલે આપણે 7 લખીએ. સૌથી પહેલા દશકનો અંક લખવાનો છે એટલે આપણે અહીં 7 લખીએ અને પછી એકમનો અંક એટલે આપણે એકમનો અંક 1 આપેલો છે તો એને અહીં 1 લખીએ. તો 70 વત્તા 1 બરાબર 71. તો 70 ને આપણે માઇન્ડમાં રાખીએ અને 1 ફિંગર અપ કરીએ, તો 70 અને 71. યસ, રાઈટ આન્સર છે આપણો 71. હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. લાસ્ટ છે 9 દશક અને 3 એકમ. તો 9 દશક છે તો આપણે એને કઈ રીતે એનો અંક લખવાનો છે એને આપણે કાઉન્ટ કરીએ. તો સૌથી પહેલા આપણે 9 ફિંગર અપ કરવાની છે. ઓકે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9.
હવે આપણે જે જૂથની ગણતરી છે ને ગણવાનું છે 10 20 30 40 50 60 80 90 તો અહીંયા આપણે 90 લખવાના છે વત્તા 90 વત્તા 3 એકમ આપેલા છે એટલે 90 વત્તા આપણે 3 લખવાના છે ઓકે તો હવે 90 વત્તા 3 આપણને આન્સર આપેલો છે કે 3 થાય છે પણ હવે આપણે એકવાર દશક અને એકમની રીતે પણ જોઈ લઈએ અને ફિંગરથી કાઉન્ટ કરીને પણ જોઈ લઈએ તો 90 એટલે માં દશકનો અંક છે 9 અને એકમનો અંક છે 3 તો દશક એકમ રાઈટ આન્સર છે હવે આપણે માઇન્ડમાં દશકનો અંક રાખવાનો છે એટલે કે 90 અને 3 ફિંગર અપ કરવાની છે 1 2 ને 3 3 ફિંગર અપ કરી લીધી છે અને માઇન્ડમાં 90 તો 90 પછી 91 92 93 યસ આપણો આન્સર રાઈટ છે 93 પણ આપણે રાઈટ આપેલા છે અને આપણે જે કાઉન્ટ કરીને દશક અને એકમ લખેલા છે એ પણ રાઈટ છે યસ હવે તો તમને લોકોને અન્ડરસ્ટેન્ડિંગ આવી જ ગઈ છે ઓકે અને તમારે હવે સ્વાધ્યાય પોથીમાં જે રીતે દીદી તમને ચેપ્ટર 1 અને 2 કમ્પ્લીટ કરાવે છે એ જ રીતે તમારે જે CW ની PDF આવે છે સ્વાધ્યાય પોથીની એ જ રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે પછી ચેપ્ટર 3 અને 4 ની પણ દીદી તમને PDF મોકલી દેશે અને આજે આપણે જે પેજ કરેલું છે સ્વાધ્યાય પોથીનું એ તમારે જોઈ અને એના પણ કાઉન્ટિંગ કરવાનું છે કે જેથી તમને લોકોને પણ ખ્યાલ આવી જાય કે તમે વિડિયો લેક્ચર જોયે તો તમને લોકોને સમજાયો છે કે નહીં આ બધું ઓકે એટલા માટે તમારે સ્વાધ્યાય પોથીમાં જે પેજ આપણને આપેલું છે એનું કાઉન્ટિંગ કરવાનું છે ઓકે કિડ્સ આઈ હોપ કે તમને લોકોને આ ટોપિક સમજાય ગયો હશે જસ્ટ આપણે દશક અને એકમ એ જ ટોપિક છે ઓકે તો હવે આજે આપણે ચેપ્ટર 4 10 ની ગણતરી એના પાર્ટ 2 ને આજે કમ્પ્લીટ કરીએ છીએ ઓકે અને હવે નેક્સ્ટ પાર્ટ 3 માં આપણે ન્યુ ક્વેશ્ચન જોવાનો છે રાઈટ તો હવે આજે આપણે આ વિડિયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ ઓકે કિડ્સ બાય